નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક 100 ગામ 100 ખબરો સાથે. હું છું આપની સાથે દીક્ષિતા. શરૂઆત કરીએ. ગુજરાતમાં રાજ્ય સરકારે હેલ્મેટ મુદ્દે ફેરવી તોડી. સરકારે હાઈકોર્ટમાં કહ્યું કે રાજ્યમાં હેલ્મેટનો કાયદો ફરજિયાત છે. હાઈકોર્ટની લાલ આંખ સામે સરકારે એવી દલીલ કરી કે હેલ્મેટ મરજિયાત મુદ્દે રાજ્ય સરકારે નથી કર્યો કોઈ પરિપત્ર. સરકારે કહ્યું પાછળ બેસનારને પણ હેલ્મેટ પહેરવું પડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ખેડૂતોને સંબોધિત કરશે. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બટાકાના ખેડૂતોને સંબોધશે નરેન્દ્ર મોદી. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ખેડૂતો ભેગા થશે. કેન્દ્રીય વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર 28 અને 29 ફેબ્રુઆરીએ નર્મદા જિલ્લાની મુલાકાતે બપોરે વિદેશમંત્રી રાજપીપળા પહોંચશે. કેન્દ્રીય મંત્રી ટોલાર ગામે જળસંચયના કામોનો પ્રારંભ કરાવશે. સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનો કરશે પ્રચાર. દ્વારકા અને ઉત્તમનગર વિધાનસભા મત વિસ્તારમાં કરશે ચૂંટણી પ્રચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત. 2 ફેબ્રુઆરીએ ગુજરાત આવી શકે છે અમિત શાહ. સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગુજરાત આવવાનો પ્રોગ્રામ. અમરનાથ યાત્રા કરવા ઈચ્છતા રાજ્યના લોકો માટે લેવાયો મહત્વનો નિર્ણય. અમરનાથ યાત્રિકોને ફિટનેસ સર્ટિફિકેટ સરળતાથી મળી શકશે. 81 સંસ્થાઓનું સર્ટિફિકેટ ઇસ્યુ કરવા અધિકૃત કરાઈ. મહેસાણા નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ પટેલની દીકરી ચીનમાં ફસાઈ. વુહાન સિટી જ્યાં કોરોનાની અસર છે તે વિસ્તારથી 200 કિલોમીટર દૂર નગરપાલિકાના પ્રમુખની દીકરી કિનલ સોલંકી MBBSનો અભ્યાસ કરે છે. દીકરીની ચિંતાને લઈને પાલિકા પ્રમુખને કોલેજના ડીન સહિત MBBSએ પત્ર લખ્યો. મહેસાણાના વડનગરમાં 2 વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયા. ચીનમાં MBBSનો અભ્યાસ કરતા ભાઈ બહેન કોરોના વાયરસના કારણે ચીનમાં ફસાયા. બિરવા પટેલ અને મિથિલ પટેલ MBBSના અભ્યાસ અર્થે ગયા હતા. બંનેના પિતાએ ધારાસભ્ય આશા પટેલને પત્ર લખી રજૂઆત કરી. ચીનમાં કોરોના વાયરસની અસરને લઈને MBBSનો અભ્યાસ કરવા ગયેલી વડોદરાની વિદ્યાર્થીની ચાઇનામાં ફસાઈ. શ્રેયા જયમાન નામની 18 વર્ષની વિદ્યાર્થીની ચીનમાં વુહાન શહેરમાં ફસાઈ. શ્રેયા સાથે ગુજરાતના 20 વિદ્યાર્થીઓ પણ ફસાયા. ચાઇનામાં કોરોના વાયરસને કારણે ભારતના 300 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા. હુબેઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા વિદ્યાર્થીઓ ફસાયા. ખાવા પીવાની સમસ્યા ઊભી થઈ. શ્રેયાના પિતાએ PMO CM રૂપાણી દેશના વિદેશમંત્રી ગૃહમંત્રી અને સાંસદ રંજન ભટ્ટને ટ્વીટ કરીને મદદ માંગી. ચીનમાં કોરોના વાયરસના કેર વચ્ચે ગુજરાતના 20 વિદ્યાર્થીઓ ફસાયા. 24 કલાકના અહેવાલ બાદ વડોદરાના સાંસદ રંજન ભટ્ટે શ્રેયાના પરિવારનો સંપર્ક સાધ્યો. સાંસદે શ્રેયાને તમામ માહિતી માંગી. 24 કલાકના આરોગ્ય મહાસન્માન કાર્યક્રમમાં ચીનના કોરોના વાયરસ અંગે નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતને આપ્યો ભરોસો. કહ્યું કે કોરોના વાયરસના પડકાર સામે ગુજરાત સતર્ક છે. 2020 સુધી રાજ્યને કુપોષણ મુક્ત કરવા સરકાર હરકતમાં. 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી 3 દિવસ રાજ્યના પોષણલક્ષી કાર્યક્રમનું કરાશે આયોજન. મુખ્યમંત્રીએ કુપોષણ નાથવા પોષણ ત્રિવેણી ટીમની કરી રચના. આંગણવાડી વર્કર, હેલ્પર અને આશા વર્કરોની લેવાય મદદ. ભાવનગરના પાલીતાણામાં શેત્રુંજા ડેમમાંથી કેનાલમાં પાણી છોડાયું. ખેડૂતોની માંગ બાદ ડાબી અને જમણી કાંઠા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું. તળાજા, ઘોઘા અને ભાવનગરના ખેડૂતોને ફાયદો થશે. ભાવનગર પાલીતાણા નગરપાલિકાના 1 વોર્ડની પેટા ચૂંટણીમાં મતદાન યોજાયું. વોર્ડ નંબર 5ના કોર્પોરેટરનું અવસાન થતા ચૂંટણી ભારે ઉત્સાહ સાથે મતદાન યોજાયું. DPS શ્રેષ્ઠ શાળાના સંચાલકોના કારસ્તાનથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અત્યરતાલ. શાળાના 400 વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં અરજી કરી શાળા બંધ થશે તો અમારું શું. વડોદરાના અખોડા દાંડિયા બજાર બ્રિજ પર દુર્ઘટના સર્જાય. સોલાર પેનલની સીટ લગાવવામાં અમલે બાંધેલા પાલક તૂટી પડતા 3 મજૂરો ડટાયા, જેમાં 1ની હાલત ગંભીર. કોન્ટ્રાક્ટર સેફટીના સાધનો વગર ચલાવતો હતો કામ. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે તપાસ હાથ ધરી. સુરતના બજારમાં મંદી અને બેરોજગારીને કારણે હજારો રત્નકલાકારો બેકાર બન્યા. આવા રત્નકલાકારોની વારે GJEPC આગળ આવ્યું. GJEPCએ રત્નકલાકારોના પરિવારને મેડિકલની સુવિધા મળી રહે તે માટે આયોજન કર્યું. તમામ રત્નકલાકારોને ₹1 લાખ મેડિક્લેમની અપાઈ સુવિધા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી બંધ થવા મામલે સત્તાધીશો અને મજૂરો વચ્ચે મળી બેઠક. બેઠકમાં મજૂરોની મજૂરીમાં લાભ 5% થી 10% વધારો કરવાનો લીધો નિર્ણય, જેથી હરાજી થશે શરૂ. 24 કલાકના અહેવાલની થઈ અસર. અમદાવાદના પુનિતનગરના બંધ રેલવે ક્રોસિંગને ખુલ્લું મુકાયું. છેલ્લા 8 મહિનાથી રેલવે ક્રોસિંગ બંધ હતું.
ત્યારે હવે ક્રોસિંગને લોકો માટે ખુલ્લું મુકાતા સ્થાનિકોને મળી રાહત. સુરેન્દ્રનગરના પાટડીના નવરંગપુરા ગામે જૂથ અથડામણ, સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ. વિડીયોમાં એક શખ્સ બંદૂક લઈને ફરતો દેખાયો, જ્યારે અન્ય ટોળું ધોકા લાકડી સાથે દેખાયું. અથડામણમાં 15 લોકોને થઈ હતી ઈજા. સુરેન્દ્રનગરના પાટડીમાં વધુ એક કેનાલમાં ગાબડું પડ્યું. કેનાલ તૂટતા 1000 વીઘા ખેતરમાં ઉભા પાકમાં ફરી વળ્યા પાણી. ઘઉંના ઉભા ખેતરમાં ઢીંચણસમાં પાણી ભરાયા, જેના કારણે ખેડૂતોની નજર સામે પાકને નુકસાન થઈ રહ્યું છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ખેડૂતોએ જાત મહેનતે નર્મદા કેનાલની સફાઈ કરવા માંડ્યા મજબૂર. રાધા નેસડા ડિસ્ટ્રીબ્યુશન કેનાલમાં રેતી ભરાઈ જતા 50 ખેડૂતોએ કેનાલની સફાઈ કરી. નર્મદા વિભાગની બેદરકારીને કારણે ખેડૂતો પરેશાન. કચ્છમાં વધુ બે ભૂકંપના આંચકા આવ્યા. રાત્રે 1 વાગે ભચાઉથી 16 કિલોમીટર દૂર 1.8ની તીવ્રતાનો આંચકો, જ્યારે વહેલી સવારે 3.5 કલાકે લખપતથી 46 કિલોમીટર દૂર 2.2નો આંચકો. રાજકોટમાં રણજીત પેલેસના માધાતા સિંહ જાડેજાનું ભવ્ય રાજતિલક પહેલા કુળદેવીમાં આશાપુરાના દર્શન કર્યા. 28, 29, અને 30 જાન્યુઆરીના રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે અનેક કાર્યક્રમો યોજાયા. રાજકોટના રાજ પરિવારના માધાતા સિંહના રાજતિલકને લઈને તૈયારીને આખરી ઓપ અપાયો. શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભવ્ય નગર યાત્રા નીકળશે. વિન્ટેજ કાર, હાથી ઘોડા, બેન્ડ બાજા સાથે માધાતા સિંહ જાડેજા અને યુવરાજ રામરાજ નગરયાત્રાએ નીકળશે. મોટી સંખ્યામાં નગરજનો જોડાશે. રાજકોટમાં રણજીત વિલાસ પેલેસ ખાતે રાજતિલકની તડામાર તૈયારીઓ શરૂ. શ્રીધર યજ્ઞશાળામાં 50 બ્રાહ્મણો કરશે યજ્ઞ. 28 થી 30 તારીખ સુધી ચાલશે વિવિધ કાર્યક્રમો. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો. વાઇસ ચાન્સેલર ગાઈડની ફાળવણીના અન્યાય કરતા હોવાનો પત્રમાં ઉલ્લેખ. ગાઈડ માટે વિદ્યાર્થીની અગાઉ કુલપતિના ચેમ્બરની બહાર ધરણા કર્યા હતા. અરવલ્લીના બોડાસામાં લઘુમતી સમાજે સીએએ અને એનઆરસીનો વિરોધ કર્યો. છત્પર થાળી વિરણ વગાડીને કર્યો વિરોધ. લઘુમતી સમાજે કાયદાની વિરોધમાં નારાજગી દર્શાવી. અમદાવાદમાં શાહીબાગ સ્મારક ખાતે 14 જેટલી માંગણીઓને લઈને માજી સૈનિકનું આંદોલન. હજારોની સંખ્યામાં માજી સૈનિકો અને શહીદોના પરિવારજનો આંદોલનમાં જોડાયા. શહીદ જવાનના પરિવારજનો 1 કરોડ સહાયની માંગ કરી. માજી સૈનિકની ખેતી માટે જમીન અને પ્લોટ આપવાની પણ માંગ. બનાસકાંઠાના થરાદ તાલુકામાં ડોડ ગામમાં બારોડા ગુજરાત ગ્રામીણ બેંકને ગ્રાહકોએ તાળા માર્યા. સતત 15 દિવસથી ગ્રાહકોને બેંકમાંથી નાણાં ન મળતા રોષે ભરાયેલા ગ્રામજનોએ નારાજગી દર્શાવી. ગ્રાહકો બેંકમાંથી અધિકારીઓને બહાર કાઢી મૂક્યા. અમદાવાદના નિવૃત્ત બેંક કર્મચારીનો પ્લે કાર્ડ અને માનવ ચેન બનાવી વિરોધ. 10 લાખની બેંક ડિપોઝિટ પર વીમા કમચ આપવાની કરી માંગ. સાથે જ 25 વર્ષથી પેન્ડિંગ રહેલી પેન્શન સ્કીમ અપડેટ કરવાની માંગ. 6 માંગ પૂરી કરવાની માંગ સાથે પરિમલ ખાતે વિરોધ. જામનગરના દિગ્જામ મિલના મજૂરોમાં લાલ બંગલા સર્કલ ખાતે ધરણા. દિગ્જામ મિલ બંધ થતા મજૂરોને નથી અપાયું વળતર. પગાર, પીએફ અને બોનસ આપવા મજૂરોની ઉગ્ર માંગ. મોરબી અને હળવદ તાલુકાના ખેડૂતોએ પાણીની નવી લાઇનનો કર્યો વિરોધ. બ્રાહ્મણી 2 ડેમથી ભરતનગર સુધી પાથરવામાં આવનાર લાઇનનો ભારે વિરોધ. ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી છતાં કામ શરૂ થતાં વિરોધ કર્યો. પાટણના ચાણસ્મા તાલુકાના મણિયારી ગામમાં લોકોએ કર્યો હોબાળો. મણિયારી ગામને જોડતા રોડમાં કામ બરાબર ન થતાં લોકોમાં રોષ. કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચાર ન કરવાનો આરોપ લગાવ્યો. ગામના લોકોએ રોડનું કામકાજ અટકાવ્યું. અરવલ્લીના ધનસુરામાં ભર બજારમાં આવેલી દુકાનમાં ચોરી. દુકાનમાં પતરું કાપી તસ્કરોએ આપ્યો ચોરીને અંજામ. રોષે ભરાયેલા વેપારીઓએ બજાર કરી બંધ. સાબરકાંઠાના ઈરડ નગરપાલિકામાં ભ્રષ્ટાચારને લઈને વિપક્ષ અને સ્થાનિકોએ રેલી યોજી. કોન્ટ્રાક્ટરે એફિડેવિટ કરી ભ્રષ્ટાચારની પોલ ખોલતા વિપક્ષે રેલી યોજી. ટાવર ચોકથી સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી. મોરબીમાં ઋષિવંશી સમાજે તાનાજી ફિલ્મનો કર્યો વિરોધ. ફિલ્મમાં સમાજની લાગણી દુભાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કરાઈ રજૂઆત. તાનાજી ફિલ્મ સામે સુરતમાં ઉઠ્યા વિરોધના સૂર. ઋષિવંશી સમાજ સંઘનું જિલ્લા કલેક્ટરને આવેદન. ફિલ્મમાં દર્શાવવામાં આવેલા પાત્રમાં છેડછાડ કરવામાં આવી હોવાના આક્ષેપ. ત્યારે ઋષિવંશી સમાજના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. જામનગરમાં તાનાજી ફિલ્મને લઈને ઋષિવંશી સમાજ સેવા સંઘે દર્શાવ્યો વિરોધ. ફિલ્મમાં ઋષિવંશી સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી બાબતે કરાયો વિરોધ. ઋષિવંશી સમાજે વિશાળ રેલી યોજી આવેદન આપ્યું. ફિલ્મમાંથી અભદ્ર ટિપ્પણીનો સીન દૂર કરવાની માંગ કરી.
ગીર સોમનાથમાં આજે દેવગણની તાનાજી ફિલ્મનો વિરોધ. કોડીનારમાં વાણંદ સમાજે મામલતદારને આપ્યું આવેદનપત્ર. તાનાજી ફિલ્મમાં દર્શાવેલા દ્રશ્યોને લઈને વિરોધ. પોરબંદરના જાણીતા ઉદ્યોગપતિ ધીરેન્દ્રભાઈ મહેતાનું અવસાન. 95 વર્ષની જેએફઆઈએ મુંબઈ ખાતે લીધા અંતિમ શ્વાસ. મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તંત્રની બેદરકારીને કારણે કરાયો બંધ. ઝૂલતા પુલના પતરા તૂટી ગયા હોવાથી ઓરીવાર ટ્રસ્ટે પુલને બંધ કરાયો અને એકવાર પત્રો લખવા છતાં તંત્ર તરફથી ન મળ્યો કોઈ જવાબ. સુરતના ચકચારી ડુમસ ગેંગરેપના વોન્ટેડ આરોપીને 9 વર્ષ ધરપકડ. પોલીસે રાજકુમાર ઉર્ફે મુથુલને ઝડપી પાડ્યા. વર્ષ 2011માં રાજકુમાર સહિત અન્ય આરોપીઓ રેપ કર્યો હતો અને ત્યારબાદ લૂંટ કરી હતી. રાજકોટમાં સેશન્સ કોર્ટમાં પોલીસ અને વકીલમાં કાર અથડાતા થઈ બોલાચાલી. પોલીસ કોન્સ્ટેબલે ખાનગી કારમાં આરોપીઓને લઈને આવ્યા. વકીલોએ સેશન્સ કોર્ટમાં જજને રજૂઆત કરી. સેશન્સ ડિસ્ટ્રિક્ટ કોર્ટના વકીલોએ બોલાચાલી બાદ જજને રજૂઆત કરી. વકીલોની રજૂઆત બાદ જજે પોલીસ કમિશનરને આદેશ આપ્યા. ડીસીપી સમગ્ર મામલે તપાસ હાથ ધરશે. નંબર વિનાની ગાડી પોલીસે ડિટેઇન કરી. ભરૂચના અંકલેશ્વરમાં વહેલી સવારે બનેલી ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. મકાન માલિકે ઘરની બહાર નીકળે છે, ત્યારબાદ થાય છે ચોરી. 3 લોકો બાઇક પર આવે, 15 મિનિટમાં ચોરી કરી થાય છે પલાયન. પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ. મહેસાણાના લીંચ ગામની સીમમાં આવેલા ખેતરમાં યુવાનની હત્યા. પારિવારિક વિવાદમાં પિતરાભાઈએ કરી ભાઈની હત્યા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. આરોપીની પોલીસે કરી અટકાયત. સુરતમાં માંગરોળના ઉમેલાવ ગામે નજીવી બાબતે ઝઘડો થતાં કરાઈ હત્યા. ઉશ્કેરાયેલા આરોપીએ કુહાડીના ઘા મારી લલ્લુ વસાવાને ઉતાર્યો મોતને ઘાટ. આરોપી અને તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. પોલીસે આરોપીને પકડવા શોધખોળ શરૂ કરી. વડોદરા કોર્પોરેશનમાં ગોપાલ રાણા નામનો ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો. વહીવટી વોર્ડ નંબર 12ના ક્લાર્કે એસીબીના છટકામાં પકડાયા. 4000 રૂપિયાની લાંચમાં એસીબીના અધિકારીઓએ પકડ્યા. વેરા અધિકારીની કામગીરી કરવા બાબતે માંગી હતી લાંચ. તો વાપીમાં થોડે દિવસે ફરીવાર ચીલ ઝડપની ઘટના સામે આવી. વાપીના એનઆર અગ્રવાલ સર્કલ પર 2 જણા ઈસમો એક વ્યક્તિ પાસેથી 16 લાખની કરી ચીલ ઝડપ. જીઆઈડીસી પોલીસ એલસીબી એસઓજી તપાસ હાથ ધરી. વલસાડમાં કલ્યાણબાગ સર્કલ નજીક 2 કાર વચ્ચે અકસ્માત બાદ થયો ભારે બબાલ. ટ્રાફિક પોલીસની હાજરીમાં 2 કાર ચાલકો વચ્ચે થઈ છૂટા હાથની મારામારી. મહિલા અને પુરુષો વચ્ચે થઈ મારામારી. ઘટના બનતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. સુરતના ઝાંપા બજારમાં નશાખોર યુવકનો આતંક. દારૂ પીને આવેલા યુવકે ચાની દુકાનમાં તોડફોડ કરી માલિકને માર્યો માર. તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. કચ્છમાં વન વિભાગે ગેરકાયદેસર લાકડા ભરેલા 6 વાહનો ઝડપી પાડ્યા. બાતમીના આધારે 4 બોલેરો અને 2 ટ્રકમાં પુરાવા વગરના લાકડા સાથે 7ને ઝડપ્યા. સાથે જ 15,55,000 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી. કચ્છના ભુજ 2 ડિવિઝન પોલીસે ગૌમાંસના માંસનો જથ્થો ઝડપી પાડ્યો. સાથે જ પોલીસે 3 આરોપીઓની કરી અટકાયત. ગેરકાયદેસર રીતે ગૌવંશનું કતલ કરી માંસનું કરાવાતું હતું વેચાણ. પશુ સુરક્ષા અધિનિયમની કલમોને લઈને નોંધાયો ગુનો. અરવલ્લીમાં તસ્કરોએ હદજ કરી. તસ્કરોએ શામળાજી બસ સ્ટેશન પાસે રિક્ષાના 2 ટાયરની ચોરી કરી. પોલીસે હાથ ધરી તપાસ. સુરત જિલ્લાના 3 તાલુકામાં પકડાયેલા વિદેશી દારૂનો જથ્થો નાશ કરાયો. પોલીસે 2,64,168 રૂપિયાના દારૂની બોટલનો નાશ કર્યો. સાબરકાંઠાના પ્રાંતિજ એપ્રોચ રોડ દુકાનમાંથી બાઇક વેપારનું પાકેટ ચોરી. ફરાર વેપારી બુમાબૂમ કરતા લોકોએ બાળકને પકડી પાડ્યો. ટાબરિયાને ઝડપી પોલીસને હવાલે કરાયો. સુરેન્દ્રનગરમાં પાટડીના નવરંગપુરામાં જોતથડામણમાં 7થી વધુ લોકોને પહોંચી ઇજા. અંગત અદાવતના પગલે થઈ હતી જોતથડામણ. ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી. પાટણ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. વહેલી સવારે આકાશમાં છૂટા છવાયા કાળા ડિંબાંગ. વાદળો ઘેરાયા વાતાવરણમાં પલટાથી ખેડૂતો ચિંતિત બન્યા. ઉભા પાકમાં રોગચાળો ફેલાવાની શક્યતાઓ. મોરબીમાં વહેલી સવારે ઝાકળ વરસ્યા ત્યારે નેશનલ હાઈવે સહિતના માર્ગો પર અકસ્માત ટાળવા વાહન ચાલકોએ વાહન થંભાવ્યા. મોર્નિંગ વોકમાં થતા લોકોએ ફૂલ ગુલાબી ઠંડીનો કર્યો અહેસાસ. અંબાજીના પંથકમાં વાતાવરણમાં પલટો. આકાશમાં કવછવાયા કાળા ડિંબાગ વાતળો. જેના કારણે વરસાદી માવઠું થવાની શક્યતાઓ. પલટાયેલા વાતાવરણને જોઈને ખેડૂતો બન્યા ચિંતિત.
છોટાઉદેપુરમાં બોડેલી નજીક યુવકે કેનાલમાં છલાંગ લગાવી. યુવકે મિત્રોને ફોન કરીને કહ્યું આત્મહત્યા કરવા જાય છે. મિત્રોને બચાવાઈ ગયેલા યુવકે પણ કેનાલમાં જંપ લાવી અને તેનો જીવ બચાવે પ્રેમ પ્રકરણમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાના મિત્રોના ખુલાસા. સુરતના પલસાણા તાલુકાના તરાજ ગામે પાસે ટ્રિપલ અકસ્માત, બે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં મહિલા પોલીસકર્મીનું ઘટનાસ્થળે સુરતના પૂન ગામમાં આવેલી ઘટના બની. ગાય ભેંસના તબેલામાં લાગી આગ. ડુભાલ ફાયર મથકનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને આગ પર મેળવ્યો કાબુ. ભાવનગરમાં નારી ચોકડી પાસે ટ્રકની કેબિનમાં અચાનક આગ લાગી. દૂધના ટ્રકમાં આગ લાગતા હાઈવે પર સર્જાયો ટ્રાફિક જામ. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ. ભરૂચમાં અંકલેશ્વર વાલિયા રોડ પર ટ્રક અને એક્ટિવા વચ્ચે ગમખોર અકસ્માત. ઘટનામાં એક્ટિવા ચાલકને ઈજા પહોંચી. અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. અમદાવાદમાં ઝી 24 કલાકની ટીમે આરોગ્ય મહાસંમેલન 2020નું કર્યું આયોજન. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અમદાવાદના મેયર વિજલ પટેલ ઉપસ્થિત રહ્યા. ઝી રિજનલના સીઈઓ પુરુષોત્તમ વૈષ્ણવની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરાયું. ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર મહાનુભાવોનું ઝી 24 કલાકે સન્માન કર્યું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું. નીતિન પટેલે ઝી 24 કલાકના આરોગ્ય મહાસન્માનને બિરદાવ્યું. ઝી 24 કલાકની હકારાત્મક પહેલને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બિરદાવી. નીતિન પટેલે સ્વર્ગસ્થ ડોક્ટર એચએલ ત્રિવેદીના યોગદાનને અમૂલ્ય ગણાવ્યું. નીતિન પટેલે વધુમાં કહ્યું ઝી 24 કલાકે સચોટ સમાચારો સાથે મેડિકલ ક્ષેત્રમાં કાઠું કાઢનાર લોકોને સન્માનિત કરવાની જવાબદારીમાં સંતુલન મેળવ્યું. પંચમહાલમાં રોયણ ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની શિક્ષકની બદલી ન કરવાની માંગ. વિદ્યાર્થીઓ અને વાલીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. શિક્ષકની બદલી રદ કરવા માટેની રજૂઆત કરાઈ. સુરતમાં વધુ બે કિશોર દીક્ષા લેશે. બે નાના કિશોર દીક્ષા લેશે. 14 વર્ષે યશ અને 13 વર્ષે પરમ દોષી દીક્ષા ગ્રહણ કરશે. 1 ફેબ્રુઆરીએ દીક્ષા કાર્યક્રમ યોજાશે. રાજકોટના રેસકોર્સ ખાતે મેદાન સ્થિત ફ્લાવર શોની 3 દિવસમાં 1,35,326 લોકોએ લીધી મુલાકાત. સૌથી વધુ 26 જાન્યુઆરીએ 83,843 લોકોએ ફ્લાવર શો નિહાળ્યો. 28 જાન્યુઆરી સુધી રાજકોટવાસીઓ માણી શકશે ફ્લાવર શો. મહેસાણાના બહુચરાજી તાલુકાના સાપાવાડમાં દીપડો દેખાયો. નજરે જોનાર ખેડૂતોએ નદીની કોતરોમાં દીપડો હોવાની પુષ્ટિ કરી વન વિભાગની ટીમે પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી. છોટાઉદેપુરના પાવી જેતપુર ગામમાં એક ખેતરમાં બે મહાકાય અજગર દેખાયા. ખેત માલિકે વન વિભાગની ટીમને જાણ કરતા વન વિભાગની ટીમે બંને અજગરને જંગલમાં છોડ્યા. અમરેલીમાં જાફરાબાદના સરોવડા ગામમાં દીપડો પાંજરે પુરાયો. દીપડાએ સરોવર કાતરમાં કર્યો હતો પશુઓનું શિકાર. દીપડો પકડાઈ જવાથી ગામ લોકોએ લીધો રાહતનો શ્વાસ. ગીર સોમનાથના રામનગર ખારા વિસ્તારમાં દીપડાનો આતંક યથાવત. ગતરાત્રિના દીપડાએ કર્યું વાછરડીનું મારણ. શિકારની મિજબાની મારતા દીપડાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ. દીપડાની અવરજવરથી લોકોમાં ભયનો માહોલ. ગીર સોમનાથમાં ઉનાના રામનગર ખારા વિસ્તારમાં પાંજરાપોળમાં દીપડાએ બચ્ચાને આપ્યો જન્મ. દીપડાના આતંક વચ્ચે વધુ એક દીપડાએ બચ્ચાને જન્મ આપતા સ્થાનિકોમાં ભય ફેલાયો. મોરબીની આન બાન અને શાન સમા ઝૂલતા પુલને લગતા નિર્ણયને સમગ્ર શહેરના લોકોએ નિરાશાની ગર્તામાં ધકેલી દીધા છે. ક્યાંક ને ક્યાંક તંત્રની ઉપેક્ષાના કારણે આ નિર્ણય લેવાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. શું છે નિર્ણય જોઈએ આ અહેવાલમાં. હેરિટેજમાં સમાવા લાયક મોરબીનો ઝૂલતો પુલ હવે સહેલાણીઓને નહીં જોવા મળે. શહેરની આન બાન અને શાન સમૂહ આ પુલ બંધ કરવાનો ઓરેવા ટ્રસ્ટ નિર્ણય કર્યો છે. આ સાથે જ શહેરીજનો પણ નિરાશ થયા છે. મોરબી ફરવા આવતા સહેલાણીઓ માટે આ પુલ હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે.
સાથે અવર જવરનો પણ એક ટૂંકો રસ્તો હતો. પુલમાં ઘણી જગ્યાએ મોટું નુકસાન થયું હતું અને તે લોકો માટે જોખમરૂપ સાબિત થાય તેવો ભય સતાવતો હતો. ઝૂલતો પુલ બંધ થતા ઘણી બધી ટ્રાફિકો નડે છે, જેના કારણે અહીં એ લોકોને વડીલોને ખૂબ મુશ્કેલી અનુભવવી પડશે. ઝૂલતો પુલ હતો ત્યારે વડીલો નિરાતે પોતાની રીતે ટ્રાફિક અનુભવ્યા વગર ત્યાંથી જઈ શકતા હતા, પણ હવે બંધ થતા તે લોકોને ઘણી મુશ્કેલી અનુભવવી પડશે. આપણે એમ કહી કે તે અમુક સમયથી બંધ છે તે આપણને આઘાત સમાન કહેવાય, કેમ કે તે લોકો ગમે ત્યારે મોરબી આવતા હોય કે બીજા મહેમાનો આવતા હોય જેને જોયો ન હોય, અને આપણે એમ તેમને કહી કે આ વસ્તુ બંધ છે તે આઘાત સમાન લાગે છે. આ પુલ ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો. ટ્રસ્ટને તેની જવાબદારી સોંપવામાં આવી હતી. આ જવાબદારીમાંથી મુક્ત થવા માટે ટ્રસ્ટે પાલિકાથી લઈ કલેક્ટરને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નિર્ણય ન લેવાતા ટ્રસ્ટે આ પુલના દરવાજાને તાળા મારી દીધા છે. એક રીતે જોવા જઈએ તો પાલિકાની પણ બેદરકારી છે કે આ બાબતે ધ્યાન ન આપતા ટ્રસ્ટે જાતે જ નિર્ણય કર્યો છે. અસંખ્ય પ્રવાસીઓ દેશ વિદેશથી ફરવા માટે આવે છે અને અસંખ્ય વિદ્યાર્થીઓ પણ સામે કિનારે એલી કોલેજ હોવાથી ઉપયોગ કરે છે તેમનો ડેઇલી માટે. હલવા લાયક નથી બેચ્યો, એટલા માટે ટ્રસ્ટ દ્વારા સૂચના આપવામાં આવી છે કે ચોક્કસ મતે બંધ કરી દો એને. આવી ધરોહર હોય અને તંત્ર ધ્યાન ન આપી શકે તે ખરેખર શરમજનક બાબત છે. સ્થાનિકોને તો ઈચ્છા છે જ કે આ પુલને સમારકામ કરી ફરી અવરજવર માટે શરૂ કરવામાં આવે. હિમાંશુ ભટ્ટ, ઝી મીડિયા, મોરબી. રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને આ સાથે જ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. લોકોને તો ઠંડીથી રાહત મળી છે, પણ ખેડૂતોનું શું થશે એ તમામ માટે ચિંતાનો વિષય છે. રાજ્યમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો અનુભવાયો. ઉત્તર ગુજરાતમાં તો આકાશમાં કાળા વાદળો ઘેરાતા ખેડૂતોની ચિંતા વધી ગઈ. અંબાજી અને પાટણ પંથકમાં માવઠાની શક્યતાને જોતા ઘઉં, રાયડો અને જીરુના પાક સામે ખતરો મંડરાઈ રહ્યો છે. આ સાથે જ હવામાન વિભાગે પણ બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરી દીધી છે. સૌરાષ્ટ્ર કચ્છ રિજિયન મે ખાસ કરકે ઇન ધ ડિસ્ટ્રિક્ટ્સ ઓફ કચ્છ, રાજકોટ, પોરબંદર અને દ્વારકા, ઉસમે વેરી લાઇટ રેન હોને કા સંભાવના હૈ એન્ડ બાકી જગહ મે બારિશ કા કોઈ સંભાવના નહીં હૈ એન્ડ ડે ટુ, ડે થ્રી, ડે ફોર, ડે ફાઇવ કોઈ બારિશ કા નહીં હોગા. કમોસમી માવઠુંની જે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પાટણ જિલ્લાની અંદર પણ સવારથી લઈને આકાશની અંદર કાળા ડિબાંગ વાદળો છવાઈ જવા પામે છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોની અંદર ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અને બે દિવસ દરમિયાન જો કમોસમી માવઠું થાય તો ચોક્કસથી જે પ્રકાર ખેડૂતોને મોટું નુકસાન થાય તેવી હાલમાં ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે. જગતનો તાત એક પછી એક આવતી કુદરતી આફતો વચ્ચે બેઠો થવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે આ હાડ થીજવતી ઠંડી વચ્ચે માવઠાની આગાહીએ ખેડૂતોની મૂંઝવણ વધારી દીધી છે. આ સાથે જ હવામાન વિભાગે માવઠા પછી 29 જાન્યુઆરીથી ફરી એકવાર રાજ્યમાં ઠંડીનું મોજું અનુભવવાની આગાહી વ્યક્ત કરી છે. એટલે કે થોડા દિવસોમાં ઠંડીમાં જે ઘટાડો થયો હતો તે ફરી વધશે. અત્યારે જગતનો તાત પ્રાર્થના જ કરી રહ્યો છે કે તેમની મુશ્કેલીનું નિરાકરણ આવે, પણ અહીં તો ચોમાસા પછી શિયાળામાં પણ મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.